બગસરાના ખારી ગામે ઘરે સિલાઈ કામ કરતી મહિલાઓએ કપડાના માસ્ક બનાવીને ફ્રીમાં વિતરણ કરીને ગામના લોકોને કોરોના વાયરસથી બચાવવાના પ્રયાસ કર્યા. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી હાહાકાર મચાવ્યો છે ત્યારે ગામ લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. તેવા સમયે પોલીસ દ્વારા લોકડાઉનને લઈને બહાર ન નીકળવા અપીલ કરેલ છે ત્યારે બગસરા તાલુકાના નાના એવા ખારી ગામે પણ કોરોના વાયરસથી લોકો ભયભીત થયેલ હોય તેવા સમયે હાલ બજારમાં માસ્કનો સ્ટોક ઉપલબ્ધ ન હોય ત્યારે મુકેશભાઈ મકવાડાના ખારી ગામે રહેતા પરિવારે નવતર પ્રયાસો કરીને લોકોને કોરોના વાયરસમાંથી બચાવવા ગામના સરપંચે રમણીકભાઈ રાખોલિયાના હસ્તે ફ્રી માસ્કનું વિતરણ કરીને તેમણે જણાવ્યું હતું કે આ માસ્કને ધોઈને ફરીથી ઉપયોગ કરી શકાય છે. જ્યારે બજારમાં મળતા માસ્કનો એક જ વખત ઉપયોગ થતો હોય છે ત્યારે આ માસ્કને ફરીથી ધોઈને ઉપયોગ કરવા પણ લોકોને સમજાવ્યા છે. અશોક મણવર, ZSTV, અમરેલી. અમે ગામમાં 250-300 જેટલા માસ્કનું ફ્રીમાં વિતરણ કર્યું છે જેથી ગામને કોરોના વાયરસથી મુક્ત રહે એટલા માટે અમે ખારી ગામમાં માસ્ક વિતરણની અમે સેવા આપીએ છીએ. કેટલા માસ્ક વેચા? અમે અત્યાર સુધીમાં 250-300 માસ્ક સુધી. તમે પોતે જ બનાવો છો જાતે? હા, હું જાતે પોતે જ કટિંગ કરીને બનાવું છું. સરસ, લે સારી સેવા છે.